गुड मॉर्निंग विद्यार्थी मित्रों बाळकों, आजे आपणे कलर ऑफ श्वापोथीमां भणीशुं, बराबर छे। तो कलर ऑफ श्वापोथीमां पाठ बे मां घणा बाळकोने आ पेज पूरवानुं बाकी छे, बराबर छे बाळको। तो जेने आ पेज पूरवानुं बाकी होय ते आजे आमांथी जोई अने पूरी देजो। जो आनंदी कागड़ो वार्तामां आवता चित्रनी नीचे राइटनी निशानी करवानी छे। तो मैं अहींया जो राइटनी निशानी करेली छे, आ चित्रमां, आ चित्रमां अने आ त्रणे चित्रमां राइटनी निशानी करी देवानी छे। आ त्रणे चित्रो आनंदी कागड़ा वार्तामां आवे छे, बराबर। पछीना पेज ऊपर छे टपका जोड़ी अने खिचकोलीनुं चित्र बनावीने तेमां रंग पूरी देवानो छे। अने पछी आपणे आवी प्रवृत्ति टाइम होय बाळको, तमने गमती होय तो बटनथी बाकसनी सड़ीथी आवी प्रवृत्तिओ आपणे करवानी छे। अने आमां छे जेनी जोड़ बनती होय तेना फरते गोळ, जेनी जोड़ बनती नथी तेना फरते गोल करो, बराबर छे। जो अहीं एक सैम्पल करेलू छे, आ बे त्रिकोण सरखा छे, आ बे चौरस सरखा छे अने आ बे सरखा छे, तो अलग कोण पड़े छे तो के स्टार, तो एनी उपर फरते गोल करेलू छे। एवी ज रीते जे चित्र अलग पड़तू होय तेनी उपर तमारे गोल सर्कल करी देवानू छे। अने आ टपका जोड़ी अने पतंगोने तेने फिरकी साथे पहोंचाड़वानी छे। अने आमां तमारा घरमां जे वस्तु होय एनी नीचेना चोरस बॉक्समां राइटनी निशानी करवानी छे ओळखीने, बराबर। अने पछीना पेज ऊपर छे आ छे पंखी बनी उड़ी जाइए गीत छे अने लपलपियो काचबो छे, बराबर छे। आ બંનેના હું વિડિયો મોકલીશ, તે તમારે અભિનય સાથે સાંભળવાના છે અને આ અભિનય સાથે આનું ગીત ગાવાનું છે અને વાર્તા સાંભળવાની છે, એ હું તમને વિડિયો મોકલીશ, બરાબર છે। પછી આપણે છે કાવ્ય ત્રણ અજબ જેવી વાત છે, તે આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ, હવે આજે આપણે સ્વાપોથીમાં ભણીશું, બરાબર છે। તો કે જો મમ્મી પપ્પાની મદદ લઈ કવિતા ગાવો અને રંગીન અક્ષરો ફરીથી વાંચો, બરાબર છે। આ ચિત્ર આપ્યા છે એની સામે વાક્ય પણ આપેલા છે। નાની મારી આંખ એ જોતી કાકા કે તે કેવી અજબ જેવી વાત છે, આંખ આપણી શું કામ કરે છે તો કે જોવાનું। પછી બીજું વાક્ય છે, નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તે કેવી અજબ જેવી વાત છે, આપણું નાક શું કામ કરે છે તો કે સૂંઘવાનું, બરાબર છે। નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન એ તે કેવી અજબ જેવી વાત છે, તો કે આપણા કાન શું કામ કરે છે તો કે સાંભળવાનું। નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે, આપણું મોઢું શું કામ કરે છે તો કે સરસ મજાનું બોલવાનું। નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તે કેવી અજબ જેવી વાત છે, આપણા હાથ છે એ શું કામ કરે છે તો કે સરસ મજાની તાળી પાડવાનું કામ કરે છે। પગ મારા નાના એ ચાલે છાના માના એ તે કેવી અજબ જેવી વાત છે, આપણા પગ છે એ શું કામ કરે છે તો કે છાના માના ચાલવાનું, બરાબર છે। હવે પાછળ અંગોનો ઉપયોગ ઓળખી ચોરસમાં રાઇટની નિશાની કરો। જો અહીંયા બે ચિત્ર અંગોના આપેલા છે, પછી વાક્ય છે તો એ વાંચવાનું, જોવા માટે આંખ નાકનો ઉપયોગ થાય છે। બે ચિત્ર છે એમાંથી કયું ચિત્ર સાચું છે, આપણે જોવા માટે આ બંનેમાંથી કેનો ઉપયોગ કરી શકીએ તો કે આંખનો, તો આંખના ચોરસમાં રાઇટ કરવાનું છે। સૂંઘવા માટે કાન કે નાકનો ઉપયોગ થાય છે તો કે નાકનો, તો એની ચોરસમાં રાઇટ કરીશું। સાંભળવા માટે કાન કે મોઢુંનો ઉપયોગ થાય છે તો કે સાંભળવા માટે આપણે કાનનો ઉપયોગ કરી શકાય તો એ ચોરસમાં રાઇટ કરીશું। બોલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો કે મોઢાનો, તો તેમાં આપણે રાઇટ કરીશું। તાળી પાડવા માટે હાથનો ઉપયોગ થાય તો આપણે હાથના ચોરસમાં રાઇટ કરીશું અને ચાલવા માટે પગનો ઉપયોગ થાય તો પગના ચોરસમાં રાઇટ કરીશું, બરાબર છે। આગળ આપણે ભણી ગયા એવી જ રીતે એના ઉપરથી આપણને અહીંયા ખાલી જગ્યા આપેલી છે, ચિત્ર ઓળખીને સાચા ચિત્રમાં રાઇટ કરવાનું છે, આ મેં કરેલું છે એ રીતે, બરાબર।
પછી કવિતામાં જે અંગોની વાત કરવામાં આવી છે તેના ફરતે ગોળ કરો. અહીંયા ચિત્ર આપેલા છે, જો કવિતામાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે તો કે આંખ, નાક, પગ, કાન ને હાથ, આટલા ચિત્રોની વાત કરવામાં આવી છે. જે જીભ, દાંત, ડોક અને નખની વાત કરવામાં આવી નથી, એટલે આપણે એ ચિત્ર ઉપર કંઈ કરવાનું નથી. આ પાંચ ચિત્રોની વાત કરવામાં આવી છે તો આપણે એના ઉપર જ રાઇટની નિશાની કરવાની છે, બરાબર. પછી નીચેના શબ્દ વાંચો, આ શબ્દને ખાલી વાંચવાના છે. નમ, જગ, જન, મગ, મન, જમ, મનન, ગગન, નમન, જગન, જમન અને મગન. પછી મૂળાક્ષરને ઓળખો અને રંગ પૂરો. અહીંયા ડબલ અક્ષરે મૂળાક્ષરો આપેલા છે, તેને ઓળખવાના છે અને તેની ઉપર સરસ મજાનો રંગ પૂરવાનો છે. જો અહીંયા ગ ઉપરથી શબ્દ આપેલા છે, ગ તો ગઢ અને ગણપતિ, મ તો મગર અને મકાન, ન તો નળ અને નખ, જ તો જગ અને જહાજ. ક્યારેય એમ કીધું હોય કે મ મૂળાક્ષર ઉપરથી, મ મૂળાક્ષરથી શરૂ થતા શબ્દ લખો તો આપણે લખી શકાય મગર, મકાન, મનન, મંથન એવી રીતે, બરાબર. ન હોય તો નળ, નખ, નલ એવી રીતે આપણે લખી શકીએ, બરાબર છે. પછીના પેજ ઉપર છે, જો ઓળખો અને ગોળ કરો. જો અહીંયા મૂળાક્ષરો ચોરસમાં આપેલા છે એ ઓળખ આ સામેના શબ્દમાંથી ઓળખવાના છે અને ગોળ સર્કલ કરવાનું છે. આ ગ છે તો આ શબ્દમાંથી જ, ગ, ત, તો એમાંથી આપણે ગો ઓળખી અને ગોળ સર્કલ કરશું. મ, ગ, ર, ગ ઓળખીને ગોળ સર્કલ. ગ, ર, જ, તો ગ ઉપર ગોળ સર્કલ. મ, ગ, ન, તો ગ ઉપર ગોળ સર્કલ. પછી આમાંથી મ ઓળખવાનો છે, ચ, મ, ન, સ, ર, મ, ચ, મ, ક, જ, મ, ણ, બરાબર. પછી ન ઓળખવાનો છે તો કે ન, વ, લ, ગ, ગ, ન, ન, જ, ર અને ન, ગ, ર. પછી ઓળખો, બરાબર છે. જો ન ને ઓળખો અને તેના ફરતે ગોળ કરો. આ આપણને શબ્દ મૂળાક્ષરો આપેલા છે તેમાંથી જેટલા ન હોય તેટલા ન ઓળખી અને તેના ઉપર ગોળ સર્કલ કરવાનું છે. અહીંયા એક ન ઉપર કરેલું જ છે, પછી બીજો ન અહીંયા છે અને પછી ત્રીજો ન અહીંયા છે, બરાબર. પછી આમાંથી આપણે મ ઓળખવાના છે તો અહીંયા મ ઉપર ગોળ સર્કલ, પાછું અહીંયા મ છે અને અહીંયા મ છે. પછી આમાંથી ગ ઓળખવાનો છે તો અહીંયા ગ ઉપર, અહીંયા પણ ગ ઉપર અને અહીંયા પણ ગ ઉપર. પછી આમાંથી જ ઓળખવાનો છે તો અહીંયા જ, અહીંયા જ અને અહીંયા જ. આવી રીતે ગોળ સર્કલો કરી દેવાના છે અને આ વાક્ય વાંચવાના છે. મગન, નમ, ગગન, જમ, નમન, મન, મનન, જમ, ગ, જ, મ, ગ, મન, જગ, જગન, જનમ, બરાબર છે. પછી ઓળખો અને જોડો. જો અહીંયા ગરણીનો ગ, ગરણીમાં ગ લખેલો છે, બરાબર. ગને ગની સાથે જોડવાનો. અહીં ગોળ સર્કલમાં વચ્ચે ગ આપેલો છે તો જેટલા ગ ફરતે હોય તેને આ રીતે જોડી દેવાના છે, આવી રીતે, બરાબર. પછી અહીંયા છે મરચાનો મ, તો સામે મ ઓળખવાના છે અને જોડવાના છે. જેટલા મ હોય તેટલાને આમ સામ સામે જોડી દેવાના છે, બરાબર. પછી નગારાનો ન, તો આમાંથી આપણે ન ઓળખશું. જેટલા ન હોય તેટલા ન આપણે જોડીશું, બરાબર. પછી આમાંથી જલેબીનો જ, તો આમાંથી આપણે જ ઓળખશું, બરાબર. આવી રીતે મૂળાક્ષરો ઓળખી અને જોડી દેશું સામ સામે. પછીના પેજ ઉપર છે, અંગ અને તેની સફાઈ માટે વપરાતી વસ્તુને જોડો, બરાબર. જો દાંત સાફ કરવા માટે આપણે શું વાપરવું પડે છે તો કે બ્રશ. પછી નાક સાફ કરવા માટે આપણે શું વાપરવું પડે તો કે રૂમાલ. પછી નખ કાપવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકાય, નેલ કટરનો. પછી હાથ ધોવા માટે આપણે સાબુનો ઉપયોગ કરવો પડે.
વાળ વરાવવા માટે આપણે દાંતનો ઉપયોગ કરવો, દાંતિયાનો ઉપયોગ કરવો પડે, કાંસકાનો વાળ ઓરાવવા માટે, બરાબર છે. પછી જીભમાં ઉલ્લ્યું કરવા, ઓર ઉતારવા માટે આપણે આ ઉલ્લ્યાનો ઉપયોગ થાય છે, બરાબર. બંધ બેસતા ચિત્રો સાથે તેના અંગોને જોડી દેવાના છે, આવી રીતે સમજવાનું છે, બરાબર. બાળકો આપણે અહીંયા સુધી આજે ભણીશું, બરાબર. થેન્ક યુ.